नमस्कार मित्रों, हूँ अनिल बदरकिया, मारी यूट्यूब चैनल में आपनों स्वागत करूँ छूँ। आ वीडियो में आपणे लॉकडाउन 4 अंतर्गत गुजरात में केटली छूट आपवामां आवी छे ते विषे चर्चा करीशू। वीडियो अंत सुधी जोशो। मित्रों, गुजरात सरकार द्वारा लॉकडाउन 4 संदर्भे तारीख 18/5/2020 रोज एक जाहिरनामू प्रसिद्ध कर्यु छे। आ जाहिरनामा प्रमाणे गुजरात में तारीख 17/5/2020 थी 31/5/2020 सुधी लॉकडाउन 4 नो अमल करवानो रहेशे। मित्रों, गुजरात में कया कया क्षेत्र में केटली छूट आपी छे ते जोता पहेला बे वात अहीं क्लियर करूँ के समग्र गुजरात में मंजूरी आपवामां आवी छे त्यां सवारे 8 થી બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે અને સાંજના 7 થી સવારના 7 સુધી સમગ્ર ગુજરાતમાં કર્ફ્યુ રહેશે, એટલે કે આ સમય દરમિયાન કોઈ પણ વ્યક્તિ બહાર અવરજવર નહીં કરી શકે। હવે છૂટછાટની વાત કરીએ તો મિત્રો, સમગ્ર ગુજરાતને 2 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે, એક તો કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોન। કન્ટેનમેન્ટ ઝોનની અંદર અમદાવાદ અને સુરતનો સમાવેશ છે અને એ સિવાયના સમગ્ર વિસ્તારને નોન કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે। તો સૌથી પહેલાં અહીં જે 6 મુદ્દા છે તેની અંદર વાત કરવામાં આવી છે, તે મુજબ જે શાળા કોલેજો છે, ટ્યુશન ક્લાસીસ છે, જીમ છે, સ્વિમિંગ પુલ છે, ગાર્ડન છે, ઝૂ છે, વોટર પાર્ક છે, બીચ છે, ફરવાના બધા સ્થળો, મોલની અંદરની દુકાનો, થિયેટર, મલ્ટીપ્લેક્સ, ધાર્મિક સ્થળો, આ તમામ જગ્યાઓ કે જ્યાં વધારે પબ્લિક ભેગા થાય છે એ સમગ્ર ગુજરાતમાં બંધ રહેશે। ત્યારબાદ 7મા નંબર ઉપર છે સાંસ્કૃતિક કાર્યક્રમ, તો એ પણ 3 જગ્યાએ બંધ રહેશે। 8મા નંબર ઉપર વાત કરીએ તો શમશાન યાત્રામાં 20 જેટલા લોકો અને લગ્ન પ્રસંગમાં 50 જેટલા લોકોને મંજૂરી 3 જગ્યાએ આપવામાં આવશે। ત્યારબાદ 9મા નંબર ઉપર વાત કરીએ તો હોટેલ, તો એ પણ 3 જગ્યાએ બંધ રહેશે। ત્યારબાદ 10મા નંબર ઉપર સ્ટ્રીટ વેન્ડર્સ એટલે કે શેરી વિક્રેતાઓ શાકભાજીવાળા સિવાય, એ પણ 3 જગ્યાએ બંધ રહેશે। ત્યારબાદ પાનના ગલ્લા, વાણંદની દુકાનો અને પબ્લિક લાઇબ્રેરી છે તે બંને ઝોન એટલે કે કન્ટેનમેન્ટ અને નોન કન્ટેનમેન્ટ ઝોનની અંદર સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખી અને ચાલુ કરી શકાશે। ત્યારબાદ વાત કરીએ GSRTCની બસ સર્વિસ, તો તે અમદાવાદમાં ચાલુ નહીં થાય પરંતુ સુરત અને એ સિવાય સમગ્ર ગુજરાતની અંદર ચાલુ થશે। સિટી બસની વાત કરીએ કે પ્રાઇવેટ બસની વાત કરીએ તો એ ક્યાંય પણ શરૂ નહીં થાય। ઓટો રિક્ષાની વાત કરીએ તો અમદાવાદ અને સુરતમાં ચાલુ નહીં થાય પરંતુ એ સિવાય સમગ્ર ગુજરાત એટલે કે નોન કન્ટેનમેન્ટ ઝોનની અંદર ચાલુ થઈ શકશે, પરંતુ ડ્રાઈવર અને 2 પેસેન્જર સાથે, એમ કુલ 3 લોકો સવાર થઈ શકશે। કેબ ટેક્સીની વાત કરીએ તો તે બધી જ જગ્યાએ ચાલુ થઈ શકશે। રેસ્ટોરન્ટની વાત કરીએ તો મિત્રો, ફક્ત ને ફક્ત હોમ ડિલિવરી માટે ચાલુ કરી શકાશે। ધાબાની વાત કરીએ એટલે કે હાઈવે ઉપર જે ધાબા હોય તે ચાલુ કરી શકાશે। ત્યારબાદ પ્રાઇવેટ ઓફિસની વાત કરીએ તો મિત્રો, સમગ્ર ગુજરાતમાં 33% કેપેસિટી સ્ટાફ સાથે ચાલુ કરી શકાશે। પ્રાઇવેટ કાર અને ટુ વ્હીલરની વાત કરીએ તો મિત્રો, તે પણ ચાલુ થઈ શકશે, જેમાં નિયમ રહેશે ટુ વ્હીલરમાં માત્ર 1 વ્યક્તિ અને જ્યારે 4 વ્હીલરની વાત કરીએ તો તેમાં ડ્રાઈવરની સાથે અન્ય 2 વ્યક્તિ સવાર થઈ શકશે। અને છેલ્લે વાત કરીએ ગેરેજ અને વર્કશોપની, તો તે સમગ્ર ગુજરાતમાં ચાલુ થઈ શકશે। તો મિત્રો, આ હતી ગુજરાત રાજ્યની લોકડાઉન 4 માટેની ગાઈડલાઇન। આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કમેન્ટ અને શેર જરૂરથી કરજો। ફરી મળીશું નવી અપડેટ સાથે। જય હિન્દ, જય ભારત।